તો મિત્રો આપ જોઈ શકો છો જેમ આગળનો એક સવાલ છે પત્તાની જોડમાંથી બે પત્તા યદચ્છ રીતે લેવામાં આવે તો નંબર એક રાજાના હોય ને નંબર બે એક રાજા અને એક રાની હોય તો અંદર બે પત્તા લેવાના છે આપણે તો બવન કેટની જોડમાંથી એટલે કે એક કેટમાં બાવન પત્તા હોય છે એમાં તેર લાલના હોય છે તેર ચરકટ હોય છે તેર કાઢી હોય છે અને તેર ફલ્લીની હોય છે ટોટલ બાવન પત્તા હોય છે તો બે પત્તા લેવાના છે એટલે કે સંભાવના થશે પી બરાબર ટોટલ બાવન પત્તામાંથી આપણે બે પત્તા લેવાના છે અને આ બંને પત્તા રાજાના હોવા જોઈએ તો રાજાના દરેકમાં એક એક પત્તું હશે એટલે કે ટોટલ ચાર રાજાના પત્તા એમાંથી આપણે લેવાના છે બે તો ચારમાંથી બે એટલે કે ચારને બે વાર છૂટા પાડો ચાર ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા એક આખાના છેદમાં બાવન સીટુ એટલે બાવનને પણ બે વાર છૂટા પાડો બાવન ગુણ્યા એકાવન છેદમાં બે ગુણ્યા એક બરાબર બે ચત્તરે એટલે ત્રણ 6 છ છેદમાં છવ્વી બાવન એટલે છવ્વીસ ગુણ્યા ઓકેઝ ઇક્વલ ટુ તો છવ્વીસ ગુણ્યા એકાવન એટલે કે છના છેદમાં તેર છવ્વીસ એનો આન્સર આવશે ઓકે બીજું જોઈએ નંબર બે તો નંબર બેમાં એવું છે કે એક રાજા અને એક રાણી હોય માટે સંભાવના પી બરાબર ટોટલ આપણે લેવાના છે 52 માંથી બે હવે એક હોવો જોઈએ તો રાજા અહીંયા ટોટલ દરેકમાં એક હશે એટલે ટોટલ ચાર ચારમાંથી એક અને અને એટલે ગુણાકાર એક રાણી હોય છે તો દરેકમાં રાણી એક એક હશે એટલે ટોટલ ચાર રાણી છે તો ચારમાંથી એક બરાબર ચાર સીવન એટલે ચાર ઇન્ટુ ચાર સીવન એટલે ચાર છેદમાં બાવનનું તો આગળ કીધું તેમ બે વાર છૂટા કરવાના બાવન ગુણ્યા એકાવન છેદમાં બે ગુણ્યા એક બરાબર ચાર ચોક સોળ આનું તાપ આપણે આગળ કર્યું જ છે તેર છવ્વીસ માટે આનો જવાબ સોળના છેદમાં છવ્વીસ જ્યારે રાજાનો હોય એનો જવાબ છના છેદમાં તેર છવ્વીસ ઓકે તો આ મારો વિડીયો છે તો મિત્રો ફરી મળીશું બાય